રામદેવ જી મહારાજ ની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, માં સરસ્વતી માત કી જય, આશી ખોડિયાર માત કી જય, અપને અપને ગુરુ તમામને મારે વિનંતી કે બે હાથ ઊંચા રાખી બે મિનિટ માટે ભોળેનાથને યાદ કરીએ ત્યારે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તમામ વડીલો, મારી માતાઓ બહેનો, મહેમાનોના ચરણોમાં મારા વંદન. ઘરનું આંગણું છે એટલે વધારે કાંઈ કહેવું નથી, પણ આજે એક કબીરા પરિવાર અને અમારો મારુડા પરિવાર, આ બંને પરિવારમાંથી એક હાચો હિરલો ખોવાણો ને અને એક દીકરો, આ બંને પરિવારનો ખોવાણો, એટલું દુઃખ છે અમને. આ દુઃખ વ્યક્ત કરવું એના શબ્દો ક્યાંય અમારી પાસે છે નહીં, પણ તેમ છતાં અહીંથી એટલું હું ચોક્કસ કહીશ કે રાહુલભાઈની જ્યાં ક્યાંય એમનો આત્મા હોય ત્યાં ઈશ્વર એમને શાંતિ અર્પે એવી પ્રાર્થના. આવો દીકરો લગભગ આજના જમાનામાં ના મળે. 25-26 વર્ષની ઉંમરની અંદર એણે ખૂબ મહેનત સાથે એના મા બાપનું, આ કહેવાય ને કે ધડકતું દિલ એમને આપ્યું. મર્યા પછી પણ એના બાપની છાતી ગજગજ ફૂલે છે. હું લક્ષ્મણ મામાને ઘણા વડીલો સાથે વાત કરું છું ને ત્યારે એમના દીકરા વિશેની ખૂબ સારી વાતો કરે છે કે મારો રાહુલ આમ, મારો રાહુલ આમ, એના આડોશી પાડોશી. અમારા તો જીજાજી હતા, પણ જીજાજીને એક ભાઈ હોય ને એટલો બધો પ્રેમ એમને હવે આપ્યો છે અમને. એટલે આજે હું બાદના કાર્યક્રમમાં હું ઘણા બધા કરું છું ત્યાં મન ખોલી ગાઈ શકું છું, પણ
આજે અહીંયા મારે શું ગાવું એ પોતે હું આજમાં નથી કાંઈ ખબર પડતી, પણ તેમ છતાં મારો પરિવારનો આગ્રહ હતો, ઘરનું આંગણું હતું અને જીજાજીને શ્રદ્ધાંજલિ આપવી એ મારી એક ફરજ બને છે. એટલે એવા એક ભજનથી શરૂઆત મારે અહીંથી કરવી છે કે આ દેહમાંથી જ્યારે જીવ ઈશ્વર પાસે જાય છે ત્યારે આ કાયા એના વિશે એના વિના કેવી તડપે છે, એવું એક સુંદર ભજન અહીંથી શરૂઆત કરું, પછી આગળ આપની જે કઈ મોજ. એ હંસા રાજા તું રહી જાને જૂની રાત સા
ચડે
માટલે